સાબરકાંઠાના હિંમતનગર શહેરના ટુંડર ગામની માસૂમ બાળકી સાથે બનેલી ઘટનાના વિરોધમાં ઈડરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. હિંમતનગર તાલુકાના ટુંડર ગામની સિરામિક ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય નરાધમ દ્વારા 14 માસની માસૂમ બાળકી સાથે બનેલી દુષ્કર્મ ઘટનાના વિરોધમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપવામાં આવેલ બંધના એલાનના પગલે ઈડર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઈડર શહેરમાં વહેલી સવારથી જ ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી, જેમાં ઈડર શહેરના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ કરી ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં ઈડર પોલીસે જીપી એક્ટ 68 હેઠળ 26 જેટલા ઠાકોર સેનાના કાર્યકર્તાઓને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જેમાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા દ્વારા ભોગ બનનાર બાળકીને ન્યાય મળે અને દુષ્કર્મ કરનાર રાક્ષસને ફાંસીની સજા મળે તેવી માંગણી કરવામાં આવી હતી. રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ઈડર બંધનું જે એલાન આપવામાં આવ્યું એની અંદર અમને જે વેપારી મિત્રોએ અને પોલીસ મિત્રોએ અમને જે સાથ સહકાર આપ્યો એ બદલ હું દરેક વેપારી મિત્રોનો અને દરેક સમાજનો, જે આજે દીકરીના ન્યાય માટે અમે લડત આપી હતી, દીકરીને ન્યાય મળે એ માટે અમે જે કાર્ય કર્યું એ કાર્યને આજે દરેક સમાજે અમને સમર્થન આપ્યું અને દરેક વેપારીએ બંધનું એલાનનું સમર્થન આપ્યું એ બદલ હું ઠાકોર સેનાના પ્રમુખ તરીકે હું દરેકનો આભાર માનું છું અને ધન્યવાદ. આ કડકમાંથી કડક સજા થાય અને ફાંસીની સજા થાય એવી અમારી માંગ છે.